नमस्ते विद्यार्थी मित्रों, समर्पण विद्या मंदिर ना वीडियो लेक्चर सीरीज में हूँ आप सब विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत करूँ छू। आपने अपना लास्ट लेक्चर नी अंदर मोटा भागना पोलिमर पदार्थों प्रोटीन कार्बोदित लिपिड उपरांत न्यूक्लिक एसिड नी ना बंधारण विषय नी जानकारी प्राप्त करी। हवे आपने आ चैप्टर नो नेक्स्ट टॉपिक शुरू करिए छे। पोलिमर में मोनोमर ने जोड़ता बंधोना प्रकार। आप जाणो छो कि कोईपण पोलिमर ए मोनोमरोना जोड़ाणथी बने छे। ने पोलिमर में कोई एक नहीं पण असंख्य जेटला मोनोमर पण जोड़ाई शके छे। तो ज्यारे पोलिमर निर्माणना अर्थे आ बधा मोनोमर जोड़ाय छे त्यारे एक पछी एक आवता मोनोमर वच्चे कंईक जोड़ाण अर्थे बंध रचाय छे। અને તે બંધ કયા પ્રકારનો હોય છે એની જાણકારી આપણે આ ટોપિકમાં લઈએ। તો કે કોઈ પણ પોલીપેપ્ટાઇડ કે પ્રોટીન, સ્વાભાવિક છે કે આપણને કોઈ પોલીપેપ્ટાઇડની વાત કરે તો આપણા મનમાં કોણ આવી જાય, આપણા મગજમાં કોણ આવી જશે? પ્રોટીન। કારણ કે પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીન થયો। તો કે કોઈ પણ પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનમાં એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા હોય છે। પ્રોટીનના નિર્માણમાં ઘણા બધા એમિનો એસિડ, અલગ અલગ 20 એમિનો એસિડ જે છે એ આપણે ગઈકાલે જોયા હતા। આ બધા એમિનો એસિડના પુનરાવર્તિત એકમો એક પછી એક જોડાય છે। એમિનો એસિડ જોડાય તો જ પ્રોટીન બને, એ વાત 100% છે। પણ એમિનો એસિડ કયા બંધ વડે જોડાય છે કે પ્રોટીનનું નિર્માણ થાય છે તે જોઈએ। તો કે જે એક એમિનો એસિડના કાર્બોક્સિલ એટલે કે સૌ પ્રથમ જે એમિનો એસિડ હશે એનો છેલ્લો ક્રિયાશીલ સમૂહ આપ જાણો છો કે કાર્બોક્સિલિક એસિડ હશે। કારણ કાર્બોક્સિલિક એસિડ લાસ્ટમાં છે, એના પછી કોઈ એમિનો એસિડ જોડાશે તો એન્ડમાં કોણ હશે? NH2 તો આગળ હશે પણ એન્ડમાં COOH હશે। અને તેના પછીના બીજા એમિનો એસિડમાં સ્ટાર્ટિંગ કરીએ, તેના પછી આવતો જે એમિનો એસિડ હશે એમાં NH2 હશે। એ સમૂહ વચ્ચે પાણીના અણુના નીકળવાથી જોડાય છે। એટલે કે બંધનું નિર્માણ કેવી રીતે થાય છે તો થોડું અહીંયા તમને હાઇલાઇટ આપું તો વધારે યાદ તમને ખબર પડે। કાર્બન હાઇડ્રોજન બાજુમાં મૂકી દઉં, આલ્કેન NH2 COOH। નેક્સ્ટ એના પછીનો એમિનો એસિડ તો કે NH2, અહીંયા NH2 CHR COOH। તમે જુઓ આ બે એમિનો એસિડને જોડવા છે તો આ બંને એમિનો એસિડ વચ્ચે કંઈક બંધ રચાશે। તો બંધના નિર્માણની પ્રક્રિયામાં નિર્જલીકરણની પ્રક્રિયા અવશ્ય થશે। અને તે કેવી રીતે થશે? તો કે બંધનું નિર્માણ કરવું હશે તો અહીંયાનો OH અને આની પાસે આવું બંધારણ છે ને NH2 પાસે NHH, તો એનો એક એચ એટલે કે આનો OH ને આનો એચ છૂટો પડશે। કયો અણુ સ્વરૂપે? H2O। એક બંધ બનાવો હોય તો એક H2O, બે બંધ બનાવો હોય તો બે અણુ H2O। આપ તમે યાદ કરો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ જોડાઈ અને લિપિડનું નિર્માણ થતું હતું ત્યારે ફાઇનલ એ બનતું હતું ટ્રાયગ્લિસરાલ્ડિહાઇડ। ત્યારે પણ આપણે તમને કીધું હતું, તમને વાત કરી હતી આકૃતિ 9.1 ચલાવી ત્યારે કે એક મોનોગ્લિસરાઇડનું સર્જન થશે એટલે એક અણુ ફેટી એસિડ એ ગ્લિસરોલના કોઈ પણ એક મિથાઇલ હાઇડ્રોક્સિલ બંધારણ સાથે જોડાશે તો એક પાણીનો દૂર થશે, સમગ્ર ટ્રાયહાઇડ્રોક્સી ગ્લિસરોલ સાથે જોડાશે, ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેનના બંધારણ સાથે। તો ત્રણેય સાથે જોડાણ, જો ફેટી એસિડના ત્રણ અલગ અલગ અણુઓ એક જ ગ્લિસરોલના અણુ સાથે જોડાણ કરે તો એ દરમિયાન ટ્રાયગ્લિસરાઇડ સર્જાય અને ટ્રાયગ્લિસરાઇડના નિર્માણ માટે પાણીના ત્રણ અણુઓ મુક્ત થાય। કારણ કે અલગ અલગ ત્રણ એસ્ટર બંધ એક જ લિપિડના બંધારણમાં બનતા હોય છે। તો તમે જુઓ કે એક એમિનો એસિડ અને એના પછી આવતો એમિનો એસિડમાં પહેલા એમિનો એસિડનો છેલ્લો ક્રિયાશીલ સમૂહ એટલે COOH, એના પછી આવતા એમિનો એસિડનો પ્રથમ ક્રિયાશીલ સમૂહ એટલે NH2 એમિનો સમૂહ, આ બંને વચ્ચે જો બંધનું નિર્માણ થાય તો જ પ્રોટીન માટેની સમગ્ર સાંકળનું નિર્માણ થાય। તો પહેલી સાંકળ અહીંયા ક્રિએટ કરવા માટે અહીંયાથી આ OH અને આની પાસેનો એક H દૂર કરી નાખીએ એટલે હવે કંઈક આવું વધે કે નહીં, બરાબર? અને આની વચ્ચે બંધનું નિર્માણ થતાં પાણીનો અણુ
દૂર થાય અને તે બંધ એટલે કયો બંધ પેપ્ટાઇડ બંધ બસ આના વિશેની આપણે રજૂઆત કરી છે કે એક એમિનો એસિડનો કાર્બોક્સિલ એટલે જો સમૂહ અને તેના પછીના એટલે આના પછીના એમિનો એસિડનો NH2 એમિનો સમૂહ વચ્ચે પાણીના અણુના નીકળવાથી જોવા જોતા જોજો જોડાય છે ને પાણીનો અણુ દૂર થાય એ પ્રક્રિયાને આપણે કાલે જ કીધું હતું શું કહેવાય નિર્જલીકરણ અથવા ડિહાઈડ્રોજીનેશન અને ડિહાઈડ્રેશન પણ કહેવાય લખી નાખજો બરોબર હવે આપણે નેક્સ્ટ વાત કરીએ કાર્બોદિતની પોલીસેકેરાઇડની આપણા આપણે ગ્લુકોઝની વાત કરીએ તો આપણા મગજમાં જેમ પ્રોટીનની વાત થતી હોય એટલે પોલીપેપ્ટાઇડ આવી જાય તેમ ગ્લુકોઝની વાત કરીએ એટલે આપણા મગજમાં તરત જ કોણ આવી જવો જોઈએ મોનોસેકેરાઇડ કોણ મોનોસેકેરાઇડ તો કે મોનોસેકેરાઇડના બંધના પ્રકારમાં તો તમે જુઓ એક પોલીસેકેરાઇડમાં મોનોસેકેરાઇડ ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય છે આ બંધ પણ નિર્જલીકરણની ક્રિયાથી જ રચાય છે આપણે ગઈકાલે તમને યાદ હોય તો આપણા લાસ્ટ લેક્ચરમાં ગ્લુકોઝ ગ્લુકોઝ વચ્ચે ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ કરી અને માલ્ટોઝનું સર્જન કેવી રીતે થાય છે તે આપણે જોયું હતું તો તમે જુઓ કે ગ્લુકોઝ ગ્લુકોઝ આ બંને મોનોસેકેરાઇડ છે આ બંને મોનોસેકેરાઇડ એ જોડાય ત્યારે તેની વચ્ચે રચાતો બંધ બનતો બંધ ગ્લાયકોસિડિક બંધ હોય છે હંમેશા યાદ રાખજો કોઈ પણ પોલીસેકેરાઇડના નિર્માણમાં મોનોમર સ્વરૂપે વપરાયેલા મોનોસેકેરાઇડ હંમેશા 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 ગ્લાયકોસિડિક બંધથી જ જોડાયેલા હોય છે જેમ પ્રોટીન એ પેપ્ટાઇડ બંધથી જ બને તેમ પોલીસેકેરાઇડ ગ્લાયકોસિડિક બંધ વડે જ નિર્માણ પામે આ યાદ રાખજો ક્લિયર છે તો અને તે ગ્લાયકોસિડિક બંધના નિર્માણમાં પણ સેમ પાણીનો એક અણુ દૂર થશે જ ક્લિયર હવે આપણે વાત કરીએ નેક્સ્ટ આ બંધ પાસ પાસેના બે મોનોસેકેરાઇડના કાર્બન પરમાણુ વચ્ચે રચાય છે ક્યાં રચાશે કાર્બન પરમાણુ વચ્ચે ગઈકાલે આપણે દોર્યું હતું તમે આપણો લાસ્ટ વિડીયો લેક્ચર જોઈ લેજો તેમાં સરસ રીતે આપણે આની સમજૂતી આપેલ છે નેક્સ્ટ વાત કરીએ ન્યુક્લિક એસિડ જેમ આપણે પોલીપેપ્ટાઇડની વાત કરીએ એટલે આપણા મગજમાં પ્રોટીન આવી જવું જોઈએ પોલીસેકેરાઇડની વાત કરીએ તો આપણા મગજમાં કાર્બોદિત કે સેલ્યુલોઝ આવવું જોઈએ તેવી જ રીતે કાર્બોદિત સેલ્યુલોઝ કે ગ્લાયકોજન આવી જવું જોઈએ તેવી જ રીતે જ્યારે આપણે ન્યુક્લિક એસિડ વિશે વાત કરી રહ્યા હોઈએ ત્યારે આપણા મગજની અંદર ડીએનએ અને આરએનએનું મોડલ આવી જવું જોઈએ કે ડીએનએ અને આરએનએ આ બે અણુ એને ન્યુક્લિક એસિડ કહેવાય છે તો કે ન્યુક્લિક એસિડમાં એક ન્યુક્લિઓટાઇડના એક શર્કરાના ત્રીજા નંબરનો કાર્બન અને તેના પછીની ન્યુક્લિઓટાઇડના શર્કરાના પાંચમા નંબરના કાર્બન વચ્ચે ફોસ્ફેટ સમૂહ રચાય છે કયો સમૂહ રચાય છે ફોસ્ફેટ સમૂહ એટલે કે એક શર્કરા અને બીજી શર્કરા બંને શર્કરાની વચ્ચે એક ફોસ્ફેટ સમૂહ આવી જાય છે બરાબર એક અને બીજી શર્કરા ક્રમિક જોડતો સમૂહ પહેલી અને એના પછી આવતી શર્કરા શર્કરા કઈ છે યાદ કરાવું ન્યુક્લિઓટાઇડમાં પેન્ટોઝ શર્કરા ફોસ્ફેટ સમૂહ અને નાઇટ્રોજન બેઝ આ ત્રણ અલગ અલગ સંયોજનો મળીને એક ન્યુક્લિઓટાઇડ બનાવે છે તો એક શર્કરા ન્યુક્લિઓટાઇડની આવા તો ડીએનએમાં ઘણા બધા ન્યુક્લિઓટાઇડ તો એના પછીનો જે ન્યુક્લિઓટાઇડ હશે એમાં પણ બીજી શર્કરા હશે પાંચ કાર્બનવાળી તો આ બે શર્કરાની વચ્ચે એક શું આવી ગયેલો હોય છે હંમેશા બધા ન્યુક્લિઓટાઇડમાં ફોસ્ફેટ સમૂહ કયો સમૂહ ફોસ્ફેટ સમૂહ આને વિસ્તૃત આપણે આપણે નીચે એક ફિગર આપી છે આકૃતિ એના આધારે સમજશું અત્યારે ખાલી સમજી લ્યો તો કે એમાં પહેલી શર્કરાના ત્રીજા નંબરનો કાર્બન તેના પછીની શર્કરાના પાંચમા નંબરના કાર્બન વચ્ચે જે બંધ રચાય છે ફોસ્ફેટ તેમાં ફોસ્ફેટ સમૂહ ઉમેરાતો હોય છે અને ફોસ્ફેટ સમૂહના દાખલ થવાથી જે બંધ બને તેને એસ્ટર બંધ કહે છે કયો બંધ એસ્ટર બંધ કહે છે ફોસ્ફેટ તેમજ શર્કરાના હાઇડ્રોક્સિલ સમૂહની વચ્ચેનો આ બંધ હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે ત્યાં પણ શર્કરા છે એટલે ઉપર CH2 OH હશે આ OH અને H દૂર થઈને પાણીનું અણુ બનાવશે એટલે અહીંયાથી આમ બંધ રચાશે અન્ય શર્કરા સાથેનો ક્લિયર તો કે આની અંદર ફોસ્ફેટ તેમજ શર્કરાના હાઇડ્રોક્સિલ સમૂહની વચ્ચેનો આ બંધ એ કયો બંધ કહેવાય છે હમણાં જ આપણે કીધું એ કયો બંધ હશે
एस्टर बंध होय छे। एस्टर बंध बन्ने बाजु रचातो होवाथी तेने फॉस्फोडाइएस्टर बंध कहे छे। समझ जो अहींया ध्यान थी, जो न्यूक्लिक एसिड तरीके डीएनए नी वात करता होईए तो डीएनए बे पोली न्यूक्लियोटाइड नो बनेलो पॉलीमर होवाथी जेवु एक बाजु पोली न्यूक्लियोटाइड नो बंधारण हशे तेवु बीजी बाजु पण हशे, कारण के डीएनए मां पोली न्यूक्लियोटाइड नी केटली श्रृंखला, बे श्रृंखला। तो आ बन्ने श्रृंखला मां बन्ने साम सामेनी बाजुए फॉस्फेट समूह हशे, एटले के जे एक ज जोड़ी हशे बराबर, एक न्यूक्लियोटाइड नी जोड़ी बीजी न्यूक्लियोटाइड नी जोड़ी, तो आवा साम सामे बन्ने फॉस्फेट समूह उमेरता होवाथी बंध केटला बनशे, बे बनशे। माटे आ बन्ने केवा बंध कहेवाय, पी डी ई बंध। पी डी ई बंधनुं पूरुं नाम शुं छे याद राखजो, फॉस्फो डाय एस्टर बंध। क्लियर छे, फॉस्फो डाय एस्टर बंध जे डीएनए मां जोवा मळे छे। आपणे हवे डीएनए नी रचनाने ध्यानथी समजीए કે આ ડીએનએની રચનામાં ફોસ્ફોડાયસ્ટર બંધ કેવી રીતે અને ક્યાં રચાય છે તે આપણે ડીએનએના સર્વસ્વીકૃત મોડલ વડે સમજીએ। હવે આપણે અહીંયા પછીનો જે પેરેગ્રાફ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પછી જે નવો પેરેગ્રાફ ચાલુ થાય છે ત્યાં એક નવો ક્વેશ્ચન લખજો તમારી ટેક્સ્ટબુકમાં, ડીએનએની રચના। અહીંયાથી બધી ડીએનએની રચના છે પણ અહીંયા ડીએનએ એક પોલિમર હોવાથી આ ટોપિકને અલગ આપ્યો નથી, પણ હવે તમામ રચના એ ડીએનએની છે। અહીંયા આપણે ડીએનએની રચના દર્શાવતું સરસ મજાનું બોર્ડવર્ક કરેલ છે જે તમને સ્ક્રીન પર દેખાય છે, પહેલાં આપણે તેને ધ્યાનથી સમજી લઈએ। ધ્યાન આપજો, ન્યુક્લિક એસિડ સ્વરૂપે ડીએનએની રચના। ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેને બારમાના છેલ્લા દિવસ સુધી, બારમા ધોરણના છેલ્લા દિવસ સુધી ડીએનએ દોરતા જ નથી આવડતું, ડીએનએની રચના કેવી રીતે દર્શાવાય તે આવડતું નથી, તો તમે અહીંયા ધ્યાનથી સમજી લેજો। તો અહીંયા જે તમને સ્ક્રીન પર દેખાય છે વળાંકવાળી રચના, કુંતલમય દેખાતી રચના, તે છે આપણા કોષમાં જોવા મળતો ડીએનએ। ડીએનએની અંદર તમે જો નોટિસ કરો તો ડીએનએમાં કેટલી શૃંખલા તમને દેખાય છે, બેવડી શૃંખલા દેખાય છે, બે શૃંખલા દેખાય છે। તો ડીએનએ એ બેવડી શૃંખલા ધરાવતું કુંતલમય મોડલ છે। કેવું? કુંતલમય। એને ઘણી વખત કુંતલમય નહીં પણ હેલિકલ પણ આપે છે અથવા હેલિક્સ પણ આપે છે, તો આ બધા એના અન્ય અન્ય નામો યાદ રાખજો। હેલિક્સ કે હેલિકલ એટલે કુંતલમય જ થાય, ક્લિયર? તો અહીંયા ડીએનએની આપને સ્ક્રીન પર બે શૃંખલા દેખાય છે। આ બે શૃંખલા પૈકી તમે જો એક શૃંખલા ઉપર આપણે લખ્યું છે 5', બીજી ઉપર 3' લખ્યું છે, અને એવી જ રીતે જ્યાં એનો છેલ્લો એન્ડ હશે ડીએનએનો ત્યાં પણ કંઈક લખ્યું છે। આંખો મોટી કરી અને ધારીને જુઓ તો અહીંયા 3' અને આ બાજુ 5' લખેલ છે, ક્લિયર છે? આ શું દર્શાવે છે એનો કંઈક અર્થ છે સમજતા જઈએ તો કે ડીએનએમાં જોવા મળતી જે બે શૃંખલાઓ છે એ શૃંખલામાં પ્રત્યેક શૃંખલાનો એક છેડો 5' હોય અને એ જ શૃંખલાનો બીજો જે અંતિમ છેડો હોય તે 3' હોય। એવી રીતે સામેની શૃંખલા છે, જો આનો ઉપરનો છેડો 5' હોય તો સામેની જે બીજી નવી શૃંખલા છે તેનો ઉપરનો છેડો 5' કદાપિ હોવો જોઈએ નહીં, પરંતુ 3' હોવો જોઈએ, અને નીચેની શૃંખલાનો અંતિમ જે પહેલા 3' આવતો હતો તો હવે એનો છેલ્લે સામે 5' આવવો જોઈએ। આમ બંને શૃંખલા છે તો સમાન જ, પણ કરી શું દેવાની છે, એક શૃંખલાને બીજી શૃંખલાથી ઊંધી કરી દેવાની છે, એટલે આ રીતે ગોઠવી દેવાની છે। ખબર પડી તમને? એટલે બંને 5' 5' છે, નીચે 3' 3' છે, અહીંયા ઊંધું કરી દઉં તો હવે શું થઈ જશે, અહીંયા 5' તો અહીંયા સામે શું આવી જશે 3', ને નીચે અહીંયા 5' તો અહીંયા સામે 3' આવી જશે, ક્લિયર છે? તો આ રીતે ડીએનએની રચનામાં બે શૃંખલાઓ પોલી ન્યુક્લિયોટાઇડની પરસ્પર સમાન ગોઠવણીવાળી અને એકબીજાની વિરુદ્ધ દિશામાં પ્રતિધ્રુવ્યતા દર્શાવતી હોય તે રીતે ગોઠવાયેલી હોવી જોઈએ, ક્લિયર છે? તો તમે જુઓ મારી સાથે, આપણે નોટિસ કરીએ કે આ શૃંખલાનો બીજો છેડો 3' છે કે નહીં, તો જો આ 5' છે કન્ટિન્યુ રહેજો,
જો કન્ટિન્યુ રહેજો, અહીંયાથી સ્ટાર્ટ કરું છું. આવ્યો થ્રી ડેશ, સ્ટાર્ટ ક્યાંથી કર્યું તું? ફાઈવ ડેશથી. હવે થ્રી ડેશ માટે જોઈએ, થ્રી ડેશ માટે કન્ટિન્યુ લઈએ. કયો આવ્યો? ફાઈવ ડેશ. ક્લિયર છે? જેનો પહેલા શરૂઆતનો છેડો શું હતો? થ્રી ડેશ. ક્લિયર? ઓકે. ડીએનએની અંદર તમે ઘણા બધા આવા પટ્ટા જુઓ છો, બરાબર. આ પટ્ટા શેના છે? તો કે આ પટ્ટા એ નાઇટ્રોજન બેઝની જોડી સૂચવે છે, કે અહીંયા નાઇટ્રોજન બેઝ આવેલા છે. તમે જુઓ કે તમને અહીંયા પ્રત્યેક પટ્ટાની અંદર કેટલા, જેટલા પણ આ તમને આ રચના વળેલી કુંતલમય જોવા મળે છે, તેમાં કેટલા આવા આડા પટ્ટા અથવા પગથિયા જોવા મળે છે? તો આમાં ચાર, આમાં પણ ચાર, આમાં ચાર, આમાં પણ ચાર. ગણજો, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર. વળાંક ગણવાનો નથી, સ્ટાર્ટિંગનો વળાંક પણ ગણવાનો નથી. એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર. ક્લિયર છે? તો અહીંયા બધા વળાંકમાં તમને ચાર ચાર પટ્ટા દેખાય છે. હવે હું જોવો બોલું છું કે પ્રત્યેક ડીએનએમાં આવેલું પ્રત્યેક કુંતલ, ડીએનએમાં આવેલું પ્રત્યેક કુંતલ નાઇટ્રોજન બેઝની 10 જોડી ધરાવે છે. તો એક કુંતલ એટલે કેટલું થાય? પહેલાં તો એમ કહી એમ એ સમજીએ, એક ડીએનએનો એક કુંતલ હોય ને, એમાં બે શૃંખલા વચ્ચેનો એક વળાંક જોઈ શકાય. કેટલો? એક વળાંક. પૂછાય તમને એમસીક્યુમાં, ડીએનએના એક કુંતલમાં કેટલા વળાંક જોવા મળે છે? તો જો અહીંયાથી આ ડીએનએ અહીંયાથી ચાલુ કરું તો અહીંયા સુધીનો એક વળાંક કહેવાય, કારણ કે જો એકવાર વળ્યું અહીંયા, અહીંયા કનેક્ટ થઈ બે શૃંખલા જોડાણી અને ત્યાં વળી, આ રીતે વળી. ક્લિયર છે? તો આ એક કુંતલ. પછી આના પછીનું કુંતલ કેટલું થશે? અહીંયા સુધીનું થશે કે નહીં? અહીંયા પાછો બીજો વળાંક, એટલે આ બીજો વળાંક, બરાબર. એવી રીતે એના પછીનું કુંતલ કેટલું થશે? આટલું થશે, આ ત્રીજો વળાંક. સમજાય છે તમને? ડીએનએનું એક કુંતલ કોને કહેવાય એવો પ્રશ્ન કોઈ તમને કરે તો ડીએનએનું એક કુંતલ એટલે કેટલું કહેવાય? તો ડીએનએના એક કુંતલમાં એક વળાંક આવેલ હોય, આ રીતે બે શૃંખલાઓ આવી રીતે ક્રોસ થવી જોઈએ એવો એક વળાંક મળે, એટલી ઉપરનું અને એની પછીનું, એટલું એને એક કુંતલ કહેવાય. ક્લિયર છે? તમે જુઓ અહીંયાથી અહીંયા એક કુંતલ, પછી આટલું એક કુંતલ, ને પછી એટલું એક કુંતલ ફાવશે. હવે આ પ્રત્યેક કુંતલની અંદર, હમણાં મેં તમને કીધું કે પ્રત્યેક કુંતલમાં નાઇટ્રોજન બેઝની 10 જોડી હોવી જોઈએ. આપણે 10 જોડી ગણી લઈએ તો જુઓ સામ સામે આ એ ટી ટી એ જી સી ટી એ બધું શું છે? તો આપ જાણો છો કે નાઇટ્રોજન બેઝ મુખ્ય 5 છે, એમાંથી ડીએનએ માટે આપણે સૂત્ર લખ્યું હતું, ડીમાં યુ નથી, આરમાં ટી નથી. ડીએનએમાં યુરેસિલ કદાપી જોવા મળતો નથી. ડીએનએમાં મુખ્યત્વે 4 નાઇટ્રોજન બેઝ જ જોવા મળે છે. કયા કયા? એડેનાઇન, થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન. તો અહીંયા સમજો કે એ 4 જ આમાં ડીએનએના નિર્માણમાં સતત રિપીટ થતા હોય છે, સતત રિપીટ થયા કરે છે. તો આવા સામ સામે એક એક હોવાથી, જો એડેનાઇનની સામે થાયમિન, થાયમિનની સામે એડેનાઇન, સાઇટોસિન, ક્યાંય કોઈ દિવસ એકલો એક નાઇટ્રોજન બેઝ હોય નહીં, સામ સામે જોડમાં જ હોય. તો તમે જુઓ આ જોડમાં હોય તો એક જોડ, આ બીજી જોડ, આ ત્રીજી જોડ, આવી રીતે એક કુંતલમાં, એટલે અહીંથી લઈને અહીં સુધી 10 નાઇટ્રોજન બેઝની જોડી હોય છે. આપણે જોઈએ કે આપણે જે દોરેલ છે ડીએનએ, એમાં 10 નાઇટ્રોજન બેઝની જોડી છે કે નહીં. જોજો આ પહેલી જોડી, હો આ પહેલી જોડી છે જેમાં તમે જોઈ શકો છો, અહીંયા ટી અને સામે એ, એટલે કે થાઇમિનની સામે એડેનાઇન છે, એડેનાઇનની સામે બીજામાં થાઇમિન છે, ત્રીજામાં થાઇમિનની સામે એડેનાઇન છે, અને ચોથું જે બંધારણ છે, આ ચોથું બંધારણ, એમાં સાઇટોસિનની સામે ગ્વાનિન છે. કેટલી થઈ અત્યાર સુધી? 4 થઈ. હવે આ જોઈએ, આ 5મી, 6ઠ્ઠી, 7મી, 8મી. તો આ ડીએનએમાં હમણાં આપણે કીધું કે 10 જોડ હોય, અહીંયા તો કેટલી જોડ દેખાય છે આપણને? 8 જોડ જ દેખાય છે. તો અહીંયા બીજી બે જોડ ક્યાં છે? એ આપણો પ્રશ્ન છે. તો તમે જુઓ અહીંયા ગણું છું, પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને અહીંયા પાંચમી છે,
પાંચમી ક્યાં છે? આ પોઈન્ટ મે જે રાઉન્ડ કર્યો છે તમારા સ્ક્રીન પર, જે અહીંયા રાઉન્ડ કરું છું, એ પાંચમી જોડી છે. ડીએનએ ની શૃંખલાને ખોલી નાખો, બરાબર? તો સામ સામે ઘણા બધા નાઇટ્રોજન બેઝ ના પટ્ટા જોડાયેલા જોવા મળે છે, પણ હવે એને આમ કરીને વાળી દો એટલે એક નાઇટ્રોજન બેઝ ની જોડ કેટલી? એક નાઇટ્રોજન બેઝ, માત્ર એક નાઇટ્રોજન બેઝ ની જોડ ઈ આ વળાંકમાં જતી રહેશે, એટલે ક્લિયર જોઈ શકાતી નથી. જો એને ક્લિયર જોવી હોય તો એને ખોલી નાખો તો પાછી સ્પષ્ટ જોવા મળે. તો તમે જુઓ એક નાઇટ્રોજન બેઝ ની જોડ અહીંયા પણ હોય છે, એન ટુ બેઝ પેર, એટલે કે એક નાઇટ્રોજન બેઝ ની જોડ અહીંયા પણ હોય છે. એટલે આને ગણો તો એક બે ત્રણ ચાર ને આ પાંચમી થઈ, થઈ કે નહીં વિદ્યાર્થી મિત્રો? આ ટોપિક બહુ જ અગત્યનો અને જટિલ છે સમજવામાં. જો એક વાર સમજાઈ જશે તો લાઈફ ટાઈમ નહીં ભૂલાય, પણ જો પહેલી વાર ધ્યાન નહીં આપો પછી ગમે તેટલી વાર વાંચશો પણ એ મગજમાં નહીં ઉતરે તે નહીં જ ઉતરે. એટલે બહુ ધ્યાનથી સમજજો. અને બીજી કોઈ ઇતર પ્રવૃત્તિઓ અત્યારે ચાલુ હોય, કરતા હોય તો બધું હમણાં સાઈડમાં મૂકી દેવો. કોઈ અવાજ હોય તો અવાજ વગરના વિસ્તારમાં જતા રહ્યો. કે તમે જુઓ એક બે ત્રણ ચાર ને આ પાંચ, આ પાંચમી જોડી છે. હવે છઠ્ઠી સાતમી આઠમી નવમી, તો દસમી ક્યાં છે? તો ફરી એક વળાંક આવ્યો કે નહીં? તો ત્યાં બીજી એક જોડ હશે, એટલે એન ટુ બેઝ પેર અહીંયા પણ છે. ક્લિયર છે? તો અહીંયા બીજી નાઇટ્રોજન બેઝ પેર જોવા મળે છે. તો હવે ગણો અહીંયા પાંચમી છ સાત આઠ નવ ને દસ માટે આપણો ડીએનએ એ સર્વસ્વીકૃત રીતે સાચો છે. ક્લિયર છે? તો એક ડીએનએ નું કુંતલ કોને કહેવાય? જો એ ખબર પડે આપણને તો જ આપણને ખબર પડે કે એક ડીએનએ કુંતલમાં દસ નાઇટ્રોજન બેઝ ની જોડી હોય. પેલા દસ છે એ તો ખબર પડી ગઈ, પણ એક કુંતલ એટલે કેટલું એ જ ન ખબર હોય તો આપણે એની જોડી ડિસાઈડ કરી શકીએ નહીં. તો તમે જુઓ અહીંયાથી લઈને અહીંયા સુધીનું, એટલે કે એક વળાંક કમ્પ્લીટ આવવો જોઈએ એક કુંતલ કહેવાય, પછી અહીંયાથી આટલું એ બીજું કહેવાય, ને અહીંયાથી આટલું એ ત્રીજું કહેવાય. આવા દસ પંદર વીસ જેટલા પણ ડીએનએ તમને કુંતલ વાળો ડીએનએ આપ્યો હોય એમાં તમે જોડીઓ આઈડેન્ટિફાય કરી શકો કે નહીં? કરી શકો? ઓકે, આવો તો ડીએનએ આપણી અંદર આ તો આટલો જ દોર્યો છે. ડીએનએ તો 2 મીટર લાંબો છે. આપણા એક કોષનો ડીએનએ 2 મીટર લાંબો છે, જે આપણા 23 જોડ રંગસૂત્રમાં વહેંચાયેલો છે સમાન રીતે. ક્લિયર છે? હવે આપણે અંતર જોઈએ એનું, કે ડીએનએ ના એક કુંતલની લંબાઈ કેટલી હોય, તેની વચ્ચેનું અંતર કેટલું હોય. તો આટલેથી આટલું એક કુંતલ થયું ને, તો એક કુંતલની લંબાઈ કેટલી હોય? 34 એંગસ્ટ્રોમ હોય. કેટલી હોય? 34 એંગસ્ટ્રોમ. 34 એંગસ્ટ્રોમનું મૂલ્ય કેટલું થશે? 10^-10. 1 એંગસ્ટ્રોમ બરાબર 10^-10. એવી રીતે અહીંયા 34 × 10^-10 પણ કહેવાય. 34 એંગસ્ટ્રોમ છે, તેનું નેનોમીટરમાં રૂપાંતર કરીએ 10^-10 એંગસ્ટ્રોમ, તો 10^-9 એટલે નેનોમીટર કહેવાય. નેનો કહેવાય, તો એનું નેનોમીટરમાં કન્વર્ટ કરવા માટે 3.4 નેનોમીટર એમ લખાય. તમે તો ફિઝિક્સ ભણો છો એટલે તમને વધારે આવડે મારી કરતા. ઓકે, તો એવી રીતે હવે આપણે નેક્સ્ટ જોઈએ કે આ એક નાઇટ્રોજન બેઝ જોડ, આ બીજી નાઇટ્રોજન બેઝ ની જોડી વચ્ચે કેટલું અંતર રહેલું હોય છે. ડીએનએ માં નાઇટ્રોજન બેઝ નું એક પગથિયું, પછીનું પગથિયું, ત્રીજું પગથિયું, ચોથી પગથિયું, આ બે પગથિયા વચ્ચેનું અંતર કેટલું હોય છે? આ બે પટ્ટા વચ્ચેનું અંતર કેટલું હોય છે? તે અંતર કેટલું હોય છે? આપણને આપેલ છે અહીંયા આ અંતર છે 3.4 એંગસ્ટ્રોમ, 3.4 × 10^-10, રાઈટ ઓર રોંગ? તો કે 3.4 એંગસ્ટ્રોમ જેટલું હોય છે. એનું નેનોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો 0.34 નેનોમીટર થશે. ક્લિયર છે? હવે આપણે એ જોઈએ, આપણે એક કુંતલની લંબાઈ માપી લીધી, બે નાઇટ્રોજન બેઝની જોડ વચ્ચેનું અંતર માપી લીધું, હવે આપણે આમ અંતર માપીએ કે આ શૃંખલા ને આ શૃંખલા એકબીજાથી કેટલા અંતરે છે. ડીએનએ ની બે શૃંખલા વચ્ચેનું અંતર કેટલું? આપણે આમ અંતર જોઈ લીધું, બે નાઇટ્રોજન બેઝ વચ્ચે જોઈ લીધું, હવે આમ જોઈએ છીએ. તો એનું અંતર જે છે ડીએનએ ની બે શૃંખલા, એટલે આડું અંતરની વાત થાય છે, આ આડું અંતર એ છે 2 નેનોમીટર. કેટલું છે? 2 નેનોમીટર જેટલું, સરાઉન્ડિંગ આસપાસ 2 નેનોમીટર જેટલું, 2×10^-9 જેટલું હોય છે. ફાવશે? ખબર પડી ડીએનએ વિશે? જોજો બહુ સરસ અને બહુ જ કામનો અગત્યનો પોઈન્ટ છે. જીનેટિક્સ 12મા ધોરણમાં જીનેટિક્સના અલગ અલગ 3 ચેપ્ટરો છે,
અને ત્રણેય ચેપ્ટરને સારી રીતે સમજવા માટે સૌથી પહેલા તો તમને ડીએનએ ની રચના, ડીએનએ કોને કહેવાય, ડીએનએ કેવું હોય, એની તમામ અંદરના બંધારણ, એની પહેલા તમારી પાસે જાણકારી હોવી ખૂબ જરૂરી છે. 11માં ધોરણમાં એ જાણકારી લઈ લ્યો, પછી 12માં ધોરણમાં જીનેટિક્સ ભણો તો ખબર પડે. ક્લિયર છે? હવે આપણે અહીંયા એના આપેલી જે કેટલીક રજૂઆત છે એને પણ સમજી લઈએ. હાલ બોર્ડ વર્કમાં કાંઈ ધ્યાન આપવાની જરૂર નથી, માત્ર આપણા સરસ મજાના એવા બોર્ડ વર્કમાં જ ધ્યાન આપો. તમે જુઓ, આ જે મોડલ આપણે તમને સાઈડમાં દેખાય છે એ મોડલ 1953ની સાલમાં, ઈસવીસન 1953માં વોટસન અને ક્રિક, કયા બે વૈજ્ઞાનિક છે? વોટસન અને ક્રિક. વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિક દ્વારા રજૂ થયેલ બી ડીએનએ નું મોડલ છે. આ ડીએનએ નું મોડલ એ કયા ડીએનએ નું મોડલ છે? બી ડીએનએ નું મોડલ છે. આ બી ડીએનએ એટલે શું? તો કે જે ડીએનએ નું મોડલ એ લોકોએ સર્વસ્વીકૃત રીતે બહાર પાડ્યું હતું ને, ખરેખર તે ડીએનએ નું મોડલ એ કયું ડીએનએ મોડલ ગણવામાં આવ્યું? બી ડીએનએ. તો બી ડીએનએ તો એક છે, આવા તો 20થી પણ વધારે ડીએનએ ના મોડલ હોય, અને 20થી પણ વધારે ડીએનએ ના મોડલને અંગ્રેજી મૂળાક્ષર આપણા આલ્ફાબેટ એ બી સી ડી ઈ એફ જી ના નામ આપવામાં આવ્યા છે. એ ડીએનએ, બી ડીએનએ, સી ડીએનએ, ડી ડીએનએ, ઝેડ ડીએનએ, વાય ડીએનએ, આવી રીતે નામ આપવામાં આવ્યા છે. તો અહીંયા જે ડીએનએ છે એ ડીએનએ કયું ડીએનએ કહેવાય છે? બી ડીએનએ કહેવાય છે. તો તમને એમસીક્યુમાં પૂછાય કે પ્રાણી કોષમાં મુખ્યત્વે જોવા મળતો ડીએનએ અથવા સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતો ડીએનએ સર્વસ્વીકૃત રીતે કયા પ્રકારના ડીએનએ નું મોડલ રજૂ કરે છે? તો એમસીક્યુમાં યાદ રાખજો, બી ડીએનએ. કયો ડીએનએ? એ ડીએનએ, બી ડીએનએ, સી ડીએનએ, ઝેડ ડીએનએ. એમસીક્યુમાં ઓપ્શન આપ્યા હોય કયો ડીએનએ લેવાનો? બી ડીએનએ. થાવશે? ડીએનએ ના પ્રત્યેક કુંતલમાં, હવે એક કુંતલ એટલે હવે નહીં કહું, હવે તમને પરફેક્ટ પાકું આવડી જવું જોઈએ કે એક કુંતલ એટલે કેટલું, અને એક કુંતલમાં કેટલી નાઇટ્રોજન બેઝની જોડી હોય. તો ડીએનએ ના પ્રત્યેક કુંતલમાં એન ટુ બીપી નું પૂરું નામ શું? નાઇટ્રોજન બેઝ પેર. શું થશે? નાઇટ્રોજન બેઝ પેર, એન ટુ બીપી, બીપી બેઝ પેર. બેઝ પેર એટલે ગુજરાતીમાં બેઝની જોડીઓ, નાઇટ્રોજન બેઝની જોડીઓની ટોટલ 10 જોડીઓ હોય છે. 10 તો જોડી હોય છે, એની કુલ સંખ્યા વિશે પૂછાય તો કુલ સંખ્યા કેટલી થાય? 20 થાય. સામ સામે સામ સામે સામ સામે એમ 10 જોડી બને, પણ એની કુલ સંખ્યા પૂછાય તો 20 થશે. ક્લિયર છે? તો એ પણ યાદ રાખવાનું. ડીએનએ માં પોલી ન્યુક્લિયોટાઇડની બનેલી બે શૃંખલા હોય છે, એક નહીં પણ બે શૃંખલા આવેલ હોય છે. ડીએનએ માં શર્કરા અને ફોસ્ફેટ તેના મુખ્ય આધાર સ્તંભ અથવા તો બેકબોનની રચના કરે છે. ડીએનએ ની અંદર ડીએનએ બન્યો છે પોલી ન્યુક્લિયોટાઇડ નો, તો એક ન્યુક્લિયોટાઇડ તો મોનો ન્યુક્લિયોટાઇડ માં શું હોય છે એ આપને ખબર જ છે કે પેન્ટોઝ શર્કરા, ફોસ્ફેટ સમૂહ અને નાઇટ્રોજન બેઝ. બસ તેમાં ડીએનએ ની અંદર અહીંયા થોડીક સ્ક્રીન પર આકૃતિ લઈ લઉં તો તમને વધારે ખબર પડે. તો આકૃતિ સાથે લઈએ છે. હવે થોડુંક ધ્યાન આપવું હોય તો સાથે સાથે ટેક્સ્ટ બુકમાં આપજો. અહીંયા આ બાજુ તમે જુઓ, આ ડીએનએ ની આ એક શૃંખલા, આ બાજુની આ સામેની બીજી શૃંખલા. ડીએનએ પોલી કેટલી પોલી ન્યુક્લિયોટાઇડ નો? બે પોલી ન્યુક્લિયોટાઇડ નો બનેલો છે. તો એક શૃંખલા, આ બીજી શૃંખલા, આ બંને શૃંખલામાં તમે જુઓ બંધારણ કેવા છે? ફોસ્ફેટ સમૂહ, શર્કરા, પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ. ફોસ્ફેટ સમૂહ, શર્કરા, નાઇટ્રોજન બેઝ. ફોસ્ફેટ સમૂહ, શર્કરા, નાઇટ્રોજન બેઝ. સામેની બાજુ એવું છે, જોઈ લઈએ. ફોસ્ફેટ સમૂહ, શર્કરા, નાઇટ્રોજન બેઝ. ફોસ્ફેટ સમૂહ, શર્કરા, નાઇટ્રોજન બેઝ. ફોસ્ફેટ સમૂહ, શર્કરા, નાઇટ્રોજન બેઝ. સર બરાબર છે ને? ફાવશે? તો એ ડીએનએ ની બે પોલી ન્યુક્લિયોટાઇડ ની શૃંખલા છે એમાં વચ્ચે નજર કરો તો બરાબર, વચ્ચે કંઈક બંધો વડે આ નાઇટ્રોજન બેઝો જોડાઈ ગયેલા છે, જેને આપણે આ ડીએનએમાં જો આ રીતે પટ્ટા સ્વરૂપે દર્શાવી શકીએ. આમાં કેટલા પટ્ટા હોય ટોટલ એકમાં? હમણાં તમને કીધું કેટલા હોય, ચાર હોય. આ લ્યો, ચાર ચાર પટ્ટા આ રીતે હોય. આ પટ્ટા એટલે કે આ બંને આટલું, આ પટ્ટા એટલે આટલું, એટલે કે અહીંયા જેમ લખ્યું છે થાયમિન એડેનાઇન, હું લખી નાખું છું આ થાયમિન એડેનાઇન, બરાબર. તો એનો એક પટ્ટો બરાબર, જે થોડોક ઝૂમ કરીને ખરેખર પટ્ટો આવો છે,
બરાબર ઈ પટ્ટો એટલે કે હાઇડ્રોજન બંધ કયો બંધ છે હાઇડ્રોજન બંધ ખબર પડી તમને તો કે હાઇડ્રોજન બંધો જ છે આ પટ્ટા જેટલા પણ તમે જોવો છો ને આ ડીએનએ માં બધા એ પટ્ટા શેના છે હાઇડ્રોજન બંધના બનેલા પગથિયા કે પટ્ટા છે તમે જોવો કે આવા સામસામે બે છે એ પૈકી આ જે બંને રચના છે એ બદલાતી રહે છે એટલે કે ક્યાંક થાયમીન ક્યાંક એડેનાઇન વળી પાછું સાઇટોસિન થાયમીન વળી પાછું ગ્વાનિન સાઇટોસિન પણ એવું ક્યાંય તમે જોયું કે નકરા થાયમીન એટલે નકરા થાયમીન જ લાઇનસર નકરા એડેનાઇન એવું હતું નથી એટલે આ રચના જે બરાબર વચ્ચેની છે આટલેથી આટલી આ રચના એ બદલાતી રહે છે તો ડીએનએમાં મુખ્ય રચના કઈ કહેવાય કે જે ક્યારેય બદલાતી જ નથી ડીએનએનો મુખ્ય આધાર કોણ કહેવાય આધાર સ્તંભ કોને કહેવાય તો એ રચના કઈ આવશે કઈ રચના આવશે આ એટલે કે પેન્ટોઝ શર્કરા અને આ બારનો સમૂહ કયો છે ફોસ્ફેટ સમૂહ આ બે જે એક સરખી રીતે જ આવે છે વારંવાર રિપીટેશન થયા કરે છે બદલાતા નથી ક્યારે એવું બન્યું શર્કરા વળી પાછી ફોસ્ફેટ ભાઈ ફોસ્ફેટ કે હું આગળ રહું શર્કરા કે હવે હું આગળ રહું એવું બનતું નથી એક જ સરખી રીતે જળવાય રહે માટે ડીએનએ નો મુખ્ય આધાર સ્તંભ કોને કહેવાય શર્કરા ફોસ્ફેટ સમૂહને કહેવાય તો યાદ રાખજો અહીંયા આપણા બોર્ડવર્કમાં આવી જાવ વળી પાછા કે ડીએનએ માં પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા હોય છે ડીએનએ માં શર્કરા અને ફોસ્ફેટ તેના મુખ્ય આધાર સ્તંભ અને આધાર સ્તંભનું જ બીજું નામ છે બેકબોન કેવા બોન બેકબોન બેક એટલે બેક બાજુના સાઇડના અને બે બોન એટલે મુખ્ય બોન એટલે હાડકા આપણા શરીરના હાડકા હોય ને અસ્થિ એને આપણે બોન કહીએ આમાં ડીએનએ ના મુખ્ય હાડકા કયા કહેવાય ફોસ્ફેટ ને શર્કરા કહેવાય શર્કરા સ્વરૂપે કઈ શર્કરા છે પેન્ટોઝ મોનોસેકેરાઇડ છે પેન્ટોઝ શર્કરા તમે જુઓ એ અને ટી એટલે એડેનાઇન અને થાયમીન જી અને સી એટલે ગ્વાનિન અને સાઇટોસિન તો એડેનાઇન અને થાયમીન વચ્ચે કેટલા નબળા હાઇડ્રોજન બંધ હોય હંમેશા એડેનાઇન અને થાયમીન વચ્ચે બે નબળા આ કયા બંધ છે હાઇડ્રોજન બંધ હોય એચ ટુ બંધ હોય જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે આવા ત્રણ નબળા હાઇડ્રોજન બંધ હોય તેવી રીતે સાઇટોસિન ગ્વાનિન માટે પણ ત્રણ જ થાય અને અનુંધું થાયમીન અને એડેનાઇન માટે પણ બે જ થાય ક્લિયર જોતા જઈએ થાયમીન એડેનાઇન વચ્ચે કેટલા નબળા હાઇડ્રોજન બંધ છે હાઇડ્રોજન બંધ નબળા હોવાથી આપણે અહીંયા આ રીતે બંધ દર્શાવ્યો છે આની જેમ લાંબો સીધો દર્શાવ્યો નથી આ બંધો જે બન્યા એ કયા બંધ છે એસ્ટર બંધ છે આ બંધ જે બન્યા એ કયા બંધ છે હાઇડ્રોજન બંધ છે બરોબર આમાં સાઇટોસિન ગ્વાનિન વચ્ચે જોવો એવા એક બે અને ત્રણ છે ગ્વાનિન સાઇટોસિન વચ્ચે પણ એક બે ને ત્રણ છે જ્યારે થાયમીન એડેનાઇન વચ્ચે એ બે નબળા હાઇડ્રોજન બંધ રહેલા છે જો આ બંધને વધારે તાપમાન આપવામાં આવે એના મૂળ તાપમાનથી તો આ બંને શૃંખલા ડીએનએની પાછી છૂટી પડી શકે છે અમુક એવી પ્રક્રિયાઓ છે પોલિમરેઝ ચેન રિએક્શન જે બહુલકીકરણની પ્રક્રિયાઓ છે ડીએનએના એમાં આ રીતે તાપમાન વધારીને ડીએનએને વિનૈસર્ગીકૃત કરવામાં આવે છે પણ અત્યારે આપણે 12મા ધોરણમાં એ જોશું અત્યારે આપણે એ જોવાની જરૂર નથી હવે થોડી વાર આપણે આપણો પહેલાંનો જે ફકરો વાત કરી રહ્યા હતા એમાં થોડું આવીએ એમાં થોડી વાત કરવી છે કન્ટિન્યુ રહેજો જો તમે આપણે વાત કરી રહ્યા હતા કે ન્યુક્લિક એસિડમાં એક ન્યુક્લિયોટાઇડના એક શર્કરાનો ત્રીજો નંબરનો કાર્બન ને પછીની શર્કરાના પાંચમા નંબરના કાર્બન વચ્ચે ફોસ્ફેટ સમૂહ રચાય છે અને ફોસ્ફેટ તમે કન્ટિન્યુ રાખજો આ એરો દેખાય છે ત્યાં આપણે વાત કરીએ છીએ ફોસ્ફેટ ફોસ્ફેટ તેમજ શર્કરાના હાઇડ્રોક્સિલ સમૂહની વચ્ચે બનતો આ બંધ છે એ એસ્ટર બંધ કહેવાય એસ્ટર બંધ બંને બાજુ રચાય તો ફોસ્ફોડાએસ્ટર નીચે આવી જાઓ બંધારણમાં ધ્યાન આપજો તો કે એક શર્કરા છે આ પહેલી આ એના પછીની બીજી શર્કરા છે દેખાય છે તમને આ આપણા સ્ક્રીન પર જે આ તમને દેખાય છે ક્લિક બતાવું તમને આ એક શર્કરા છે એનો આ પાંચમા નંબરનો કાર્બન ગણો પહેલો બીજો ત્રીજો ચોથો ને ઉપરનો છે એ પાંચમો આ પાંચમા નંબર કાર્બન સાથે આ એક ફોસ્ફેટ સમૂહ અહીંયાથી એનો જે ત્રીજા નંબરનો કાર્બન છે એ અન્ય શર્કરા સાથેનો બંધનો જોડાણ કરશે જો એ કાર્બન કેટલો છે પહેલો બીજો ત્રીજો એવી રીતે આ પાંચમો આ ત્રીજો આ પાંચમો આ ત્રીજો આવી રીતે સતત બધે અને સામેની બાજુએ તમે જો હમણાં આપણે કીધું
કે એક શૃંખલા સીધી હોય બીજી શૃંખલા ઊંધી હોય તો એના બંધારણમાં જે સરકરા છે એનું સ્ટ્રક્ચર પણ ઊંધું થઈ જાય. શૃંખલાને ઊંધી કરી દેવાથી તમે જુઓ આ ઉપરનો જે ક્રિયાશીલ ઓક્સિજન છે એ નીચે આવી ગયો. આ સરકરા આનું બંધારણ એનું બંધારણ જુઓ, આ સીધી છે આ ઊંધી છે, બરાબર. તો આની અંદર થોડું ઓપોઝિટ શું આવશે તો કે આ છે આ શૃંખલાનો છેડો ફાઈવ ડેસ છે, એટલે પાંચ. ફાઈવ ડેસ એટલે શું, પાંચમા નંબરનો કાર્બન છેડામાં આવે છે એટલે એ ફાઈવ ડેસ કહેવાય છે. ફાઈવ ડેસ થ્રી ડેસ નો અર્થ શું હોય કે આ શૃંખલાનો અહીંયા પાંચમા નંબરનો કાર્બન છે તો અહીંયા ત્રીજા નંબરનો કાર્બન છે, એવી રીતે નીચે ત્રીજો તો નીચે સામે પાંચમો, ક્લિયર છે. તો અહીંયા તમે જુઓ કે અહીંયા થ્રી ડેસ છે ત્રીજા નંબરનો કાર્બન, જ્યારે નીચે જે કાર્બન આવશે અહીં ફાઈવ ડેસ આવશે. કઈ રીતે ખબર પડે તો તમે જુઓ આ જે શૃંખલા છે ઉપર થ્રી ડેસ છે તો એનો નીચેનો ભાગ કયો આવશે, ફાઈવ ડેસ. તો આવો જ કંઈક ભાગ સાવ છેલ્લે વચ્ચે ડીએનએમાં, તો એ ફાઈવ ડેસ કહેવાશે. આ જ બંધારણ સામે ઊંધું કરી દીધેલ છે એટલે એક શૃંખલાના એક શૃંખલાના પહેલો જે બંધ છે એ પાંચમા નંબરના કાર્બન થ્રી ત્રીજા નંબરના કાર્બન વચ્ચે રચાશે. ખબર પડી? પાંચમા અને ત્રીજા નંબરના કાર્બન પહેલામાં ના ખબર પડે, આ બંધ બીજામાં હારો જોઈ શકાય. અહીંયાથી અહીંયા સુધી જુઓ, આ પાંચમો કાર્બન અને ત્રીજા નંબરના કાર્બન વચ્ચે બંધ રચાણો, આ પાંચમો કાર્બન ને ત્રીજા નંબરના કાર્બન વચ્ચે બંધ રચાણો, ના બંધ એટલે એસ્ટર બંધ, ક્લિયર છે, સમજાય છે. અને આવા બંધ બે બાજુ રચાય છે, એટલે કે જો ડીએનએ હોય તો જ બે બાજુ રચાય, ફોસ્ફોડાયસ્ટર બંધ બને એટલે કે સામ સામે પણ એકમાં જ બે બંધ પણ રચાય છે. કઈ કઈ રીતે બંધ જોઈએ, ધ્યાન આપજો. ફોસ્ફોડાયસ્ટર એક જ શૃંખલામાં બે પણ છે તો કે આ એક અને આ બીજો, ખબર પડી? તો આ બંધ કયો આવશે, ફોસ્ફો ડાયએસ્ટર બંધ, ક્લિયર થાય છે. આ એક અને આ એના પછીનો બીજો, સમજાણું? તો બે વખત બે એસ્ટર બંધ બન્યા તો ફોસ્ફો ડાયએસ્ટર બંધનું નિર્માણ એ આપણે જોયું, ક્લિયર છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે, હવે ડીએનએની રચનાને બોર્ડવર્ક પ્રમાણે લઈ લઈએ. કન્ટિન્યુ રહેજો. ન્યુક્લિક એસિડ જુદા જુદા પ્રકારની દ્વિતીયક સંરચના વડે પ્રદર્શિત થાય છે. ન્યુક્લિક એસિડ સ્વરૂપે કોણ? ડીએનએ ને આરએનએ. ન્યુક્લિક એસિડ જુદા જુદા પ્રકારની દ્વિતીયક સંરચના વડે પ્રદર્શિત થાય છે. પ્રોટીનનું દ્વિતીયક બંધારણ આપણે કાલ જોયું હતું, આવું હતું ને કંઈક એવી રચના ડીએનએ માં પણ. ઉદાહરણ તરીકે વોટસન ને ક્રિકનું પ્રખ્યાત મોડલ ડીએનએ ની દ્વિતીયક સંરચનાને પ્રદર્શિત કરે છે. અંડરલાઈન કરજો, વોટસન અને ક્રિક બે અલગ અલગ વૈજ્ઞાનિક છે. આ મોડલથી એક નથી હો, વોટસન ક્રિક અલગ અલગ છે, યાદ રાખજો. આ મોડલથી સ્પષ્ટ થાય છે કે ડીએનએ એક બેવડી કુંતલમય રચના છે. પોલીન્યુક્લિયોટાઇડની બંને શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર છે, એટલે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. તેની મુખ્ય ધરી શર્કરા અને ફોસ્ફેટ, આપણે બધું સમજી ગયા છીએ એટલે ઝડપથી તમે સમજી શકો છો. હવે મુખ્ય ધરી શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટની જ બનેલી છે, એટલે એનો મુખ્ય શું કહેવાય, આધારસ્તંભ કહેવાય. નાઇટ્રોજન બેઝ ઓછા વત્તે અંશે મુખ્ય ભાગને લંબ અક્ષે પણ અંદરની તરફ એક શૃંખલાના એડેનાઇન ને ગ્વાનિન અને તેના પછી આવતી બીજી શૃંખલાના, એક મિનિટ સ્ક્રીન લાવી દઈએ હરકી, તો કે એક શૃંખલાના એડેનાઇન ગ્વાનિન બેઝ અને બીજી શૃંખલાના થાઇમિન અને સાઇટોસિન બેઝ સાથે પૂરક જોડી બનાવે છે. એટલે કે શું કહેવા માંગે છે, ડીએનએની અંદર આ બાજુ જે શૃંખલા હોય એ એડેનાઇન અને ગ્વાનિનવાળી હોય તો સામેની શૃંખલા કમ્પલસરી થાઇમિન અને સાઇટોસિન ધરાવતી હોવી જોઈએ. એની સામે ક્યારેય પણ આવું જોડાણ શક્ય નથી, આ ડીએનએનું મોડલ પોસિબલ જ નથી, ક્લિયર છે. અહીંયા શું તમારે કમ્પલસરી યાદ રાખવાનું, જેટલા એડેનાઇન હોય એટલા સામે ગ્વાનિન હોવા જ જોઈએ અને જેટલા ગ્વાનિન હોય એટલા સામે થાય સાઇટોસિન પણ હોવા જ જોઈએ. અહીંયા તમે જુઓ એડેનાઇન અને ગ્વાનિન બંને કયા બેઝ છે, પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. એટલે એના રિંગના સ્ટ્રક્ચર કાલે ભણ્યા હતા ને, કેટલી રિંગવાળા હતા, બે રિંગવાળા હતા, યાદ છે ને આ બધું. અને થાઇમિન અને સાઇટોસિન આ બંને જે છે એની વચ્ચે ટોટલ એ આ સોરી આ બંને જે છે એ કયા, P
पिरिमिडीन प्रकारना नाइट्रोजन बेजनू बंधारण धरावे छे अने जेनू केवू बंने वच्चे केवा स्ट्रक्चर था एक रिंगनू बंधारण हतू एक रिंगनू बंधारण हतू क्लियर छे। थी नाइट्रोजन बेज बे प्रकारना प्यूरिन अने पिरिमिडीन आपणे जोया हता एमां एक बे रिंगनू बंधारण धरावे अने पिरिमिडीन जे छे ई एक रिंगनू बंधारण धरावे तो साम सामे एडेनाइन होय तो थायमिन ज होवो जोईए ग्वानिन होय तो साइटोसिन ज होवो जोईए माटे डीएनए नी अंदर ए बराबर टी नू प्रमाण होय छे ए बराबर टी नू टकावार प्रमाण होय छे अने जी बराबर सी नू टकावार प्रमाण होय छे बराबर। पण एवुं जरूरी नथी के जेटला ए प्लस टी होय एटला जी प्लस सी पण होवा जोईए आ बदलातुं रहे छे आ प्रमाण जे छे ई सजीव प्रमाणे બદલાય છે યાદ રાખજો આ ખાસ બરાબર જે બધું અગત્યનું છે ને એક્સ્ટ્રા નોટ કરતા જ જજો બરાબર। એડેનાઇન અને થાઇમિન વચ્ચે બે નબળા હાઇડ્રોજન બંધ ગ્વાનિન સાઇટોસિન વચ્ચે ત્રણ હાઇડ્રોજન બંધ પ્રત્યેક શૃંખલા એક કુંતલીય નિસરણી જેવી એટલે શૃંખલા કેવી લાગે છે સીડી જેવી સીડીના પગથિયા કેમ હોય એની જેવી લાગે છે કુંતલના પ્રત્યેક પગથિયા બેઝ જોડીના બનેલા હોય છે એટલે નાઇટ્રોજન બેઝના બનેલા હોય છે કુંતલના પ્રત્યેક પગથિયા બીજા પગથિયા સાથે તો અહીંયા આવી જાઓ આકૃતિ તરફ આ એક ડીએનએનું પગ ડીએનએ અને એક નાઇટ્રોજન બેઝનું પગથિયું આ ડીએનએમાં બીજું પગથિયું આ બેની વચ્ચે કંઈક ખૂણો રચાય છે જુઓ બધે રચાય છે હું દોરું છું ધ્યાન આપજો આ બધે કંઈક ખૂણા રચાય છે આ જે ખૂણો છે એ કેટલી ડિગ્રીનો હોય છે 36 ડિગ્રીનો આ એક વસ્તુ આપણા ડીએનએની આકૃતિમાં એડ કરી નાખજો કેટલા ડિગ્રીનો ખૂણો રચાય છે 36 ડિગ્રીનો કુંતલ શૃંખલાના એક અપૂર્ણ કુંતલમાં 10 પગથિયા હોય છે કુંતલમાં એક સંપૂર્ણ કુંતલની અંદર નાઇટ્રોજન બેઝની 10 જોડી એટલે કે એવા કેટલા પગથિયા હોય છે 10 પગથિયા હોય છે એટલે કે 10 નાઇટ્રોજન બેઝ જોડાવેલ હોય છે આ રીતે તમે ડીએનએનું રેખાચિત્ર બનાવવાનો પ્રયત્ન કરી શકો છો એક પૂર્ણ ડીએનએની કુંતલની લંબાઈ એટલે ડીએનએના કોઈ એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ જ્યારે પાસ પાસેના બે જોડીના પગથિયા વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ હોય ઉપરોક્ત વર્ણવેલ વિશિષ્ટ ડીએનએ ઈ બી ડીએનએ છે ઉપલા ધોરણમાં તમને બતાવવામાં આવશે કે એક ડઝનથી પણ વધારે ડીએનએના સ્વરૂપો હોય છે સોરી એક ડઝનથી પણ વધારે એટલે 12થી વધારે હશે 20થી વધુ નહીં 12થી વધુના બધાને આલ્ફાબેટ અંગ્રેજી મૂળાક્ષર એ બી સી ડીના નામ આપવામાં આવ્યા છે તેનું નામકરણ સંરચનાત્મક વિશેષતાના આધારે અંગ્રેજી આલ્ફાબેટ અક્ષર એટલે કે એબીસીડી આલ્ફાબેટ અક્ષરને આધારે આપવામાં આવેલ છે જે આપણે ઉચ્ચતર ધોરણ છે આપણા 12મું ધોરણ એની અંદર આનો વિસ્તૃત ઉલ્લેખ કર્યો છે જે તમે ત્યારે ભણશો ક્લિયર છે। તો ડીએનએની સમગ્ર રચના સહિત તેમાં જોવા મળતા બંધના પ્રકાર ઉપરાંત પોલીસેકેરાઇડને પોલીપેપ્ટાઇડમાં જોવા મળતા પ્રકારની જાણકારી તમને પ્રાપ્ત થઈ આઈ હોપ કે તમને આ બધું જ બરાબર સારી રીતે સમજાઈ ગયું હશે હવે આપણે આપણો નેક્સ્ટ ટોપિક આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈએ।